કેશોદ બુક સ્ટોર એન્ડ સ્ટેશનરી એસોસિએશન દ્વારા મામલતદાર અને નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. કેશોદના પાઠ્યપુસ્તક મંડળ દ્વારા દર વર્ષે પાઠ્યપુસ્તકોનું બુક સ્ટોર એન્ડ સ્ટેશનરીના વેપારીઓ મારફતે વેચાણ વિતરણ કરવામાં આવતું હતું, જે હાલમાં પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ડાયરેક્ટ શાળામાં પાઠ્યપુસ્તકોનું વિતરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેના કારણે ગુજરાતભરના 35,000 થી 40,000 જેટલા બુક સ્ટોર એન્ડ સ્ટેશનરી ધરાવતા નાના મોટા ધંધાર્થીઓને બેકાર થશે અને તેમાં કામ કરતા કામદારોની પણ રોજીરોટી છીનવાશે. જેથી પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પહેલા જે રીતે બુક સ્ટોર એન્ડ સ્ટેશનરીના વેપારીઓને પાઠ્યપુસ્તકો આપવામાં આવતા હતા તે યથાવત રાખવાની માંગણી સાથે કેશોદ બુક સ્ટોર એન્ડ સ્ટેશનરી એસોસિએશન દ્વારા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. હું ભાવિન વણપરિયા, કેશોદ પાર્થ બુક સ્ટોર. અમે અમારા સમસ્ત બુક સ્ટોર એસોસિએશન વતીથી આજે અહીંયા મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપવા આવ્યા છીએ. અહીંયા અમે મામલતદાર કચેરીમાં તથા નાયબ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે. અમારો મુખ્ય હેતુ એ છે કે આ ગુજરાત સરકારે જે આ બુક સ્ટોરની અંદર અમે જે પાઠ્યપુસ્તકો વેચતા હતા તે પુસ્તકોને આ દરેક ખાનગી સ્કૂલોને પણ આપવાની છૂટ આપી દીધી છે અને તેમને જ અમારા જે રેટ ઉપર આપતા હતા તે જ રેટ ઉપર સ્કૂલોને વેચાણ કરવા માટે આપી દીધું છે. તો આના લીધે અમારા સમસ્ત બુક સ્ટોરના દરેક નાના નાના વેપારીઓને ખૂબ જ અસહ્ય માર પડ્યો છે, તેમજ અમારી રોજીરોટી છીનવાઈ જાય તેવો પ્રશ્ન ઊભો થયો છે. કારણ કે અમારે વર્ષમાં ફક્ત એક જ સિઝન આવે છે અને જો આ દરેક સ્કૂલોવાળા આ વેપારીકરણ તરીકે પુસ્તકો વેચવા માંડે તો અમારા પુસ્તકો લેવા અમારા બુક સ્ટોરની અંદર આવે કોણ? આ અમારો ખાસ મુખ્ય હેતુ છે. કારણ કે આ સ્કૂલોવાળા જો દરેક સ્કૂલોની અંદર આવા પુસ્તકોનું વેચાણ ચાલુ થઈ જાય તો દરેક વિદ્યાર્થીઓ અમારા બુક સ્ટોરની અંદર કોઈ પુસ્તકો લેવા ન આવી શકે. એક તો સ્કૂલોને અસહ્ય ફી મળે છે, તેમજ આ હવે નવો વેપાર તેણે પુસ્તકો દ્વારા ચાલુ કર્યો છે, આનો અમે સખત વિરોધ કરીએ છીએ. અને અમારે ફક્ત આ બુક સ્ટોર ઉપર જ અમારો રોજીરોટી હાલતી હોય છે, તો માટે આ માટે સરકાર કટકું કરે એવી અમારી ખાસ વિનંતી છે. જગદીશ યાદવનો રિપોર્ટ, જૂનાગઢ.